subscribe now and press the bell icon. Never miss an update. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ પાઠ 13 પહાડી રહેઠાણ તેમાં અભ્યાસ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં વાત કરવાની છે કે પહાડી રહેઠાણ, કે ટૂંકમાં પહાડના રસ્તાઓ કહેવા હોય છે, ત્યાં કેવું વાતાવરણ હોય છે, ત્યાંના ઘરો કેવા હોય છે, તો એ વિશે આપણે વાત કરીએ. હવે આ આગળ વાત કરીએ એ પહેલાં આપણે યાદ કરીએ કે પાઠ 9 આપણે ભણ્યા હતા સેમેસ્ટર 1માં, કે ચઢીએ ઊંચા ચઢાણ, કે જેમાં આપણે જોયું હતું કે તે લોકો પર્વત ઉપર જાય છે તો ત્યાં બરફ પડતો હોય છે, ઠંડુ વાતાવરણ હોય છે, ત્યાં તંબુ બનાવીને રહે છે. તો આવી રીતે જ્યારે એ પર્વતોના જે વાંકા ચૂકા ખરબચડા અને સીધા ચઢાણવાળા રસ્તા ઉપર કેવી રીતે ચાલે છે, ત્યાં કેવી રીતે પોતાનું જીવન ગુજારે છે, પોતે તંબુમાં રાત ગુજારે છે, તો એ તંબુમાં તેને જરૂરિયાતની કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડે છે એ આપણે શીખી ચૂક્યા છીએ. તો હવે આપણે આગળ વાત કરીએ કે પહાડી રહેઠાણ. તો આજે આપણે ગૌરવ જાની છે એ આપણને તેની વાત કરે છે, કે ગૌરવ જાની છે તે લોનર છે. હવે લોનર એટલે શું? તો કે એકલો રહેવા વાળો. લોનર એટલે એકલો રહેવા વાળો, તે પોતો પોતે છે એ એકલા જ રહે છે. હવે એની પાસે શું છે? એક મોટરસાયકલ. એટલે કહે છે કે હું તો એકલો જ રહું છું, પરંતુ મારી પાસે એક મોટરસાયકલ છે અને મારી મોટરસાયકલ ક્યારેય એકલી રહેતી નથી. શું કામ? કેમ કે એની મોટરસાયકલ સાથે એ પોતે હંમેશા હોય છે. હવે એને છે, ગૌરવ જાની છે, એને ફરવાનો ખૂબ જ શોખ હતો. તેને નવા નવા જે પ્રદેશ છે એ પ્રદેશ જોવાનો, તેના વિશે જાણવાનો તેને ખૂબ જ શોખ હતો. એટલે ગૌરવ જાની એની વાત કહે છે કે અમને છે, એટલે કે મને અને મારી મોટરસાયકલને, અને તે પોતે મુંબઈમાં રહેતા હતા, તો કે મને અમને મારી મોટરસાયકલને અમને જે મુંબઈની ગીચ ગલીઓ છે, જે વસ્તીવાળો પ્રદેશ છે, તેમાંથી પસાર થવું ખૂબ જ ગમે છે. પરંતુ હવે એને નવા પ્રદેશો જોવાનો શોખ છે. એટલે હવે એ કહે છે કે હું તમને મારી એક પ્રવાસની જે મુસાફરી હતી, જે કેટલી હતી, 2 મહિના સુધીની એની મુસાફરી હતી, અને શેમાં? તો કે મોટરસાયકલ ઉપર. તો કે એના વિશે અમે ક્યાં ક્યાં ફર્યા, તેમાં મેં તેની સાથે કયો સામાન લીધો અને શું પૂર્વ તૈયારી કરી પ્રવાસમાં જવા માટે, મુસાફરી કરવા માટે, તેની એ વાત કરે છે. કે જેમાં કે મેં મારી મોટરસાયકલ ઉપર જ જવાના હતા, કે નથી તેઓ કારમાં કે પ્લેનમાં બેસીને બીજે જવાના હતા, મોટરસાયકલ ઉપર જ જવાના હતા. એટલે કે મારી 2 મહિનાની મુસાફરી દરમિયાન કેટલોક સામાન પણ જરૂરી બને છે, તો એ સામાન તરીકે એણે શું લીધું? તો કે એણે સામાન તરીકે લીધું પ્લાસ્ટિકની શેતરંજી, તંબુ, સુવાનો સામાન, એવી વસ્તુઓ ખોરાક માટેની કે જે લાંબા સમય સુધી બગડે નહીં. તો આવી કેટલીક જરૂરી ચીજ વસ્તુઓ. પછી મોટરસાયકલમાં આ બધી વસ્તુઓ રાખવાની હતી. હવે મોટરસાયકલ ચલાવવા પેટ્રોલની જરૂર પડે, તો એણે એ પેટ્રોલ ભરવા માટે પેટ્રોલના કેન પણ લીધા. અને આ બધો જે સામાન છે, જેને જરૂરિયાતની જે વસ્તુઓ છે, તે તેણે લીધી બધી એક મોટરસાયકલમાં. હવે એ મોટરસાયકલમાં તે મુંબઈથી નીકળ્યા, અને મુંબઈથી નીકળીને તે પહોંચ્યા દિલ્હી. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે ગૌરવ જાનીની જે મુસાફરી ચાલુ થઈ છે
તે ક્યાંથી અને ક્યાં સુધી તે મુસાફરી કરે છે અને તે વચ્ચે તે મુસાફરી કરે છે તે દરમિયાન તે વચ્ચે ક્યાં ક્યાં રાજ્યમાંથી ક્યાં ક્યાં શહેરોમાંથી પસાર થાય છે તે માહિતી આપણે યાદ રાખવાની થશે. હવે ક્યાં જાય છે? તો કે મુંબઈથી દિલ્હી પહોંચે. હવે મુંબઈથી દિલ્હી પહોંચતા તેને 3 દિવસનો સમય લાગ્યો અને મુંબઈથી દિલ્હી વચ્ચેનું અંતર 1400 કિલોમીટર જેટલું તેણે મોટરસાયકલમાં જ પસાર કર્યું. હવે દિલ્હી પહોંચ્યા તો એને હશે કે મુંબઈ કરતાં દિલ્હી કંઈક અલગ હશે, ત્યાં કંઈક તેને અલગ જોવા મળશે. પરંતુ ત્યાં દિલ્હી જઈને પહોંચ્યા તો તેણે જોયું કે અહીં તો મુંબઈ જેવું જ છે. ગીચ વિસ્તાર, સિમેન્ટ અને કોન્ક્રીટથી બનેલા બહુમાળી મકાનો અને વસ્તી ગીચતા, એટલે કે વધારે લોકો. એટલે હવે તે આગળ નવા પ્રદેશો જોવાનું વિચારે છે. એને તો જે એને વાંચેલું કે લાકડાના ઘર હોય, ઢાળવાળી છત હોય અને એમાં બરફ પડતો હોય એવા વિસ્તારો એને જોવાની ઈચ્છા હતી, એટલે તે દિલ્હીથી આગળ નીકળ્યા. હવે દિલ્હીમાં જે એને ટૂંકમાં વધારે જે જરૂર હતી એ વસ્તુ તેણે દિલ્હીમાંથી ખરીદી અને પછી તેઓ આગળ નીકળ્યા. હવે એને ક્યાં સુધી જવાનું હતું? તો કે મુંબઈથી તેઓ નીકળ્યા હતા અને તેને લદ્દાખના લેહ સુધી પહોંચવાનું હતું. પછી એણે સતત 3 દિવસ મુસાફરી કરી ત્યારે તે પહોંચ્યા જમ્મુ કાશ્મીર, કે જ્યાંનું એને ઠંડુ વાતાવરણ તેના મનને ખૂબ જ શાંતિ આપી. હવે આપણે કેટલાક પ્રશ્નો જોઈએ તો કે મુંબઈથી જમ્મુ કાશ્મીર, એટલે કે મુંબઈથી મુસાફરી કરી એટલે દિલ્હી પહોંચ્યા અને દિલ્હીથી પછી 3 દિવસ પછી એ જમ્મુ કાશ્મીર. તો કે આ આપણે નકશામાં જોવાનું થશે કે મુંબઈથી જ્યારે ગૌરવ જાનીએ મુસાફરી ચાલુ કરી હતી અને પછી કાશ્મીર પહોંચ્યા તો તે ક્યાં ક્યાં રાજ્યોમાંથી પસાર થાય છે? તો તે 3 રાજ્યોમાંથી પસાર થાય છે, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન. ખાસ યાદ રાખજો કે ગૌરવ જાની મુંબઈથી કાશ્મીર પહોંચ્યા ત્યારે તેણે 3 રાજ્યોના વિવિધ શહેરોમાંથી એ પસાર થયા, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન. પછી હવે જમ્મુ કાશ્મીર પહોંચ્યા ત્યાં મનાલી, તો મનાલીનો પહાડી વિસ્તાર, ત્યાં બરફ પડતો હોય, ત્યાંનું ઠંડુ વાતાવરણ, ત્યાં તેને ખૂબ જ મજા આવે છે. હવે મનાલી એક મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર? તે ક્યાં રાજ્યમાં આવેલું છે? તો કે મનાલી એક શું છે? પહાડી વિસ્તાર, ઊંચા ઊંચા પહાડો વાળા ત્યાં વિસ્તાર છે. અને ક્યાં રાજ્યમાં આવેલું છે? તો કે તે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. પછીનો પ્રશ્ન છે કે ગૌરવ જાની મુંબઈથી કાશ્મીર પહોંચવા તેણે આ 3 રાજ્યોમાંથી પસાર થયા, તો આ 3 રાજ્યોની રાજધાની કઈ છે? તો કે મહારાષ્ટ્રની રાજધાની કઈ છે? મહારાષ્ટ્ર રાજ્યની, તો કે તેની રાજધાની છે મુંબઈ. આ રાજધાની ખાસ યાદ રાખજો. પછી આપણે ગુજરાતની રાજધાની જે આપણે બધા જાણીએ છીએ, ગાંધીનગર. પાટનગર. પછી રાજસ્થાન છે તેની જયપુર. પાટનગર ગુજરાતનું ગાંધીનગર. હવે આપણે આગળ વાત કરીએ તો કે હવે જ્યારે એ લદ્દાખ અને લેહ પહોંચે છે, હવે ત્યાં તે જુએ છે કે એક ઠંડુ વાતાવરણ, સૂકા અને સપાટ રસ્તા, ઠંડુ બરફ પડતો હોય જેના કારણે એના જે ઘર હોય એ ઘરની છત કેવી થઈ ગઈ હોય? સફેદ. હવે જે પોતે જાય છે ત્યારે એ તંબુમાં પોતાનો રાતવાસો કરે છે,
ગૌરવ જાની. હવે તે કહે છે કે મારે તો જીવવા માટે મને તો ભરપેટ ભોજન જોઈએ છે. ભરપેટ ભોજન લઈને હું તો એ મારા નાનકડા નાયલોન તંબુમાં સૂઈ જાઉં છું. અને મારી જે મોટરસાયકલ છે એ મારા તંબુની બહાર હોય છે અને તે મારી રખેવાળી કરતી હોય છે. હવે તંબુમાં હું આરામથી રાત પસાર કરું છું અને સવારે અમારી સરસ તાજી સવાર થાય છે. સૂર્યોદય ઉગતો જોઉં છું, વિવિધ પ્રકારના પક્ષીઓના મને અવાજ સંભળાય છે તો અને ઠંડીનો વાતાવરણ કારણે મારું મનથી તાજગીથી છવાઈ જાય છે. તો આવી રીતે મારી સવાર થાય છે. હવે આપણે પ્રશ્નના જવાબ જોઈએ તો કે તમે ક્યારે તંબુમાં રહ્યા છો, ક્યાં અને તે કેવો હતો, તેમાં કઈ કઈ સુવિધાઓ આપણે આવેલી હતી. તો ઘણીવાર આપણે જોયું હોય કે અમુક પ્રકારના એવા પ્રવાસ હોય જેમ કે રણ પ્રદેશમાં, તો વાત કરે છે કે જેસલમેરના પ્રવાસમાં ગયા હતા ત્યારે અમુક લોકો ત્રણમાં તંબુ બનાવીને રહેતા હોય છે. પરંતુ તે તંબુ કેવો હોય છે, સામાન્ય કે સામાન્ય નાની મોટી જે જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓ મળી રહે તે માટેનો તંબુ હોય છે. તમારે નાના તંબુમાં બે દિવસ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર 10 વસ્તુઓ લઈ જઈ શકાય, તે 10 વસ્તુઓના નામ જણાવો. એટલે કે એકલા જ મુસાફરી કરવાની છે, તંબુમાં રહેવાનું છે અને 10 જ વસ્તુ લઈ જવાની છે, તો તે 10 વસ્તુ કઈ કઈ હશે? તો તે 10 વસ્તુમાં આપણે જોઈએ તો કે સૌ પ્રથમ ખોરાક માટેની વસ્તુઓ કે જે બગડી શકે નહીં એવી વસ્તુઓ, પછી તંબુ લઈ જવો પડે, પછી એમાં સુવા માટેનો સામાન, કેમ કે આપણે પહાડી વિસ્તારમાં જઈએ છીએ તો ત્યાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય, તો ત્યાં આપણે સ્વેટર, ધાબળા, પાણીનો જગ, આવી રીતે આપણે અમુક જે આપણી જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે જેની આપણે જરૂર પડશે જ, ટોર્ચ છે, તો આવી વસ્તુઓ આપણે એકલા જવાના છીએ અને 10 જ વસ્તુ લઈ જઈ શકીએ છીએ ત્યારે આપણી જરૂરિયાતની જે જરૂરી છે તે જ વસ્તુઓ, ત્યાં જ્યાં ઉપયોગી છે તે જ વસ્તુઓ આપણે સાથે લઈ જઈશું. પછી તમે કેટલા પ્રકારના જુદા જુદા ઘર જોયા છે, તો આપણે જોયું હોય તો કે ગામડામાં આપણે જોયું હોય કે પહેલાના સમયમાં ગામડામાં છે એ જે લીંપણથી ઝૂંપડી બનાવતા હતા એવી ઝૂંપડીઓ જોઈ હોય, પછી નળિયાવાળા મકાન જોયા હોય, પછી સિમેન્ટ અને કોન્ક્રીટથી બનેલા મકાન જોયા હશે, અમુક એવા મોટા મોટા વિલા કહી શકાય એવા મકાન જોયા હશે અને ઘણા એપાર્ટમેન્ટ એટલે કે બહુમાળી ઇમારતો પણ આપણે જોઈ હોય છે જે મોટા મોટા શહેરોમાં આપણને જોવા મળે છે. હવે ઠંડુ રણ, તો ઠંડુ રણ કોને કહેવામાં આવે છે, તો કે ગૌરવજાની મુસાફરી કરતા કરતા તે લદ્દાખના લેહમાં પહોંચે છે અને ત્યાંના જે રસ્તા છે એ સૂકા અને સપાટ હોય છે જેને ઠંડુ રણ કહેવામાં આવે છે. હવે એને ત્યાં ખૂબ જ મજા આવે છે અને તે પોતે જ્યાં લદ્દાખમાં ઘર હોય છે જે બરફથી ઢંકાયેલા હોય છે તે શેરીમાં તે ધીમે ધીમે પોતાનું મોટરસાયકલ ચલાવે છે. હવે જ્યારે તે લદ્દાખ પહોંચે છે ત્યારે તેની પાછળ મોટરસાયકલની પાછળ કેટલાક બાળકો પણ દોડે છે અને જેનું એ સ્વાગત કરે છે, સુસ્વાગતમ સુસ્વાગતમ સુસ્વાગતમ. અને ત્યાંના જે બાળકો છે એ ગૌરવ જાનીની જે મોટરસાયકલ છે એને જોઈને પણ તે ખૂબ જ આશ્ચર્ય છે અને તે દરેક બાળકો તે ગૌરવ જાનીને પોતાના ઘરે લઈ જવા માટે ઉત્સુક છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે જે અભ્યાસ કર્યો તેનું આપણે એક રિવિઝન કરી લઈએ કે ગૌરવ જાની છે એ પોતે લોનર હોય છે, એટલે કે એકલા રહીને તેને વિવિધ પ્રદેશો વિશે જાણવાનો, ત્યાં ફરવાનો તેને ખૂબ જ શોખ છે. એટલે તે પોતાની મુસાફરીની વાત કરે છે કે તેણે 2 મહિનાની મુસાફરી મોટરસાયકલ ઉપર કરી છે, તો તે મુંબઈથી લેહ લદ્દાખ સુધી તેને પહોંચવાનું હોય છે,
તો તે મોટરસાઇકલમાં પોતાની જરૂરિયાતનો સામાન સાથે લે છે. કયો સામાન સાથે લે છે તે વિશે આપણે વાત કરી. પછી મુંબઈથી કાશ્મીર પહોંચે છે તો તે ત્રણ રાજ્યોમાંથી પસાર થાય છે, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન. હવે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ, ગુજરાતનું પાટનગર ગાંધીનગર, રાજસ્થાનની રાજધાની જયપુર. તો આવી રીતે તે આ રાજ્યોમાંથી પણ પસાર થાય છે, મનાલી પહોંચે છે. તો કે મનાલી એક પહાડી વિસ્તાર છે અને તે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. પછી કે એ તંબુમાં રાતવાસો કરે છે તો એને તંબુમાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે. પછી તે સવારે ઉઠે છે તો ત્યાંનું વાતાવરણ એકદમ શુદ્ધ હોય છે, ત્યાં તેને ખૂબ જ મજા આવે છે. પછી તે ક્યાં પહોંચે છે તો કે એક ઠંડા રણમાં. તો ઠંડુ રણ કોને કહે છે તો કે લદ્દાખમાં આવેલા લેહને, કે જ્યાં ટૂંકમાં ઠંડી હવા હોય છે, તેના રસ્તા સૂકા અને સપાટ હોય છે અને લાકડાથી બનેલા ઘર, ઢાળવાળી એની છત અને બરફ પડતો હોય છે. તો આવી રીતે તેને ઠંડુ રણ પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આજે આપણે જે ભણ્યા તે તમને સમજાઈ ગયું હશે. હવે નવી માહિતી સાથે ફરી મળીશું. થેન્ક યુ.